નગરપાલિકા અને ટીજે કન્યા વિદ્યાલય અને મ્યુનિસિપલ હાઈસ્કૂલ ઉપલેટા દ્વારા જનતા ગાર્ડન અને સ્કૂલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. ઉપલેટા ખાતે આજરોજ દેશના પ્રથમ નાગરિક તરીકે તથા સફાઈના હિમાયતી એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર સ્વરૂપે એવા સ્વચ્છતા અભિયાનનું ઉપલેટા નગરપાલિકા અને ટીજે કન્યા વિદ્યાલય મ્યુનિસિપલ હાઈસ્કૂલ દ્વારા સફાઈ અભિયાન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપલેટા જનતા ગાર્ડન અને સ્કૂલમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 200 વધારે વિદ્યાર્થીઓ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સફાઈ અભિયાન અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેને સાફ સફાઈ અભિયાન તથા સ્વચ્છતા અભિયાન લગતી સમજૂતી આપવામાં આવી હતી. ઉપલેટાના નાગરિકોને સ્વચ્છતા તરફ વળે અને જાગૃતતા આવે તેનો અનોખો પ્રયાસ કરાયો હતો. આ વિદ્યાર્થીઓ તથા હાઈસ્કૂલના આચાર્ય તથા શિક્ષકગણ, નગરપાલિકાના ઉપલેટાના હોદ્દેદારો અને કર્મચારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આરસી દવે, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ભારત સરકાર દ્વારા યોજાનાર સ્વચ્છ સર્વેક્ષણ 2019 ના અનુસંધાને આજરોજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં પીજી કન્યા વિદ્યાલયમાં હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા અંગે, સ્વચ્છ સર્વેક્ષણ અંગે અને નાગરિકોની ફરજ અંગે સમજૂતી આપવા માટે સવારે આજ 7:30 થી 8:30 સુધી કાર્યક્રમ યોજેલો હતો, જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી, વર્તમાન સદસ્ય શ્રી, ચીફ ઓફિસર, સેનિટેશન સ્ટાફ, આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થિનીઓ અંદાજે 150 થી 200 જેટલી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. તેમને વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. એ જ પ્રમાણે નગરપાલિકાના જનતા ગાર્ડનમાં નગરપાલિકાની મ્યુનિસિપલ હાઈસ્કૂલના અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા શ્રમદાનના ભાગરૂપે અને સ્વચ્છ સર્વેક્ષણ 2019 અનુસંધાને જનતા ગાર્ડનની સફાઈ હાથ ધરેલ હતી. નાગરિકોમાં, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાનું મહત્વ સમજી શકે અને પોતે શ્રમદાનનું પણ મહત્વ સમજી શકે આ બેવડા ઉદ્દેશથી આજરોજ આ કાર્યક્રમ યોજેલો હતો 9:15. આ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક નગરપાલિકાએ હાથ ધરેલ હતા અને નાગરિકોને આ દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપેલ હતો. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કાનભાઈ સુવા, ઉપલેટા.